મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે હવે ભારતનું ડેલિગેશન ટોક્યોથી હમામાત્સુ જઈ રહ્યું છે અને અમારા સાથે છે રિલાયન્સના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી સાહેબ, એમથી વાત કરીએ. સર, કેવું રહ્યું આ ટૂર ટોક્યોનું ને શું ખાસ પ્રોજેક્ટ ઉપર વાતચીત થઈ? જાપાનમાં મુખ્યમંત્રી સાથે આપણા ગુજરાત અને ના ટોપ મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને મુખ્યમંત્રી અને સરકારી અધિકારી સાથેનું ડેલિગેશન મુખ્યત્વે બે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. એક તો મુખ્યમંત્રીને જે ગ્રાન્ડ વેલકમ મળ્યું ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને વિદેશમંત્રી, ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર્સ વગેરે દ્વારા, અને અહીંયાના સુઝુકી ઉદ્યોગો, બીજા જેટ્રો તરફથી, બીજા ઉદ્યોગો તરફથી, બેન્કો તરફથી, જાપાનની બધાને ગુજરાતમાં આપણે જોયું હશે કે જાપાનમાં ગુજરાતના ડેલિગેશનને અને ખાસ કરીને મુખ્યમંત્રીની પ્રતિભાને અનુલક્ષીને જે કવરેજ મળ્યું એ ભાગ્યે જ કોઈને મળતું હોય છે. કારણ કે જ્યારે પણ એશિયામાં ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે ત્યારે અત્યારે બે જ જગ્યાએ ડેવલપ થઈ રહ્યું છે, એક ચાઇના અને એક ઇન્ડિયા, અને ઇન્ડિયામાં ગુજરાત એ સૌથી વધારે બ્લુ છે કે જ્યાં લોકોને મુખ્યમંત્રીની આગેવાની નીચે જે ગ્રોથ થયો આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, ઇન્ડસ્ટ્રીનો, અને પર્ટિક્યુલરલી લાસ્ટ જ્યારે હમણાં આપણે જોયું કે ઓટોમોબાઈલ્સ હબ થયું, તો એને લગતા જેટલા પણ ડેવલપમેન્ટ થયા અમદાવાદની આજુબાજુમાં એનાથી જાપાન ખૂબ જ પ્રભાવિત છે. અને જાપાનના લોકો આપણે જોયું હશે જેટ્રોમાં પણ કે એટલા બધા લોકો આવ્યા હતા કે અમુક લોકોને રજિસ્ટ્રેશન પણ મળ્યા નહોતા. એવી જ રીતે આજે જ્યારે આપણે કોબેમાં પણ જવાના છે ત્યારે મને ત્યાંથી પણ અમુક ગુજરાતીઓના ફોન આવ્યા કે અમારે રજિસ્ટ્રેશન મળતું નથી. અમારે એક જામ ખંભાળિયાના ભાઈ છે જે અહીંયા ઘણા વખતથી કોબેની નજીક રહે છે, એમને મને ફોન કરીને કીધું કે મારે રજિસ્ટ્રેશન કોબેમાં નથી મળતું. એટલે ગુજરાતીઓ જે નરેન્દ્રભાઈ જે ડેવલપ કર્યું છે તો જાપાનમાં એમની ખૂબ જ મોટી અસર છે, અને તેના કારણે આજે આપણે ત્યાં જ્યારે જઈશું ત્યારે પણ જોવા મળશે કે એક એમનું ભવ્ય સ્વાગત થાય છે. કારણ કે એમને જે વર્ક કર્યું છે અને જે ડિલિવરી કરી છે એનાથી લોકો ખૂબ જ પ્રભાવિત છે. અને મુખ્ય તો છે કે એમનું જે વિલ પાવર છે અને કમિટમેન્ટ લેવલ છે કે ભાઈ નઈનો લાવવાની છે એટલે લાવવાની છે. જે પણ કોઈ પ્રોજેક્ટ એમને હાથમાં લીધા છે એ પૂર્ણ કરવાની હંમેશા એમને તત્પરતા દાખવી છે, અને એને કારણે બીજા અન્ય રાજ્યોની સરખામણીમાં મુખ્યમંત્રીનું જે ડેડિકેશન છે એ એમના આ સ્થાન ઉપર એમને પહોંચાડ્યું છે.